વંદે માત્રમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? યુથ વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ અને વિદ્યાકુલ એપ્લિકેશન પર હું તમારી સમક્ષ ફરીથી હાજર થઈ ગયો છું. ચેપ્ટર નંબર 2 ધોરણ 12 કોમર્સ નો વિષય આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધની ગણતરીઓ સાથે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ સુરેખ સહસંબંધ. એ પહેલા જે વિદ્યાર્થીઓ 11મું પૂરું કરી અને 12મામાં આવી ગયા હોય, જે અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય, એ પોતાનું નામ, ધોરણ, શહેર અથવા ગામનું નામ, સ્કૂલનું નામ લખી અમને વોટ્સઅપ કરી શકે છે 88 66 43 64 82 પર, જેથી અમે તમને ધોરણ 12ના એક ગ્રુપમાં જોડી દઈશું, જ્યાં તમને શૈક્ષણિક માહિતીઓ પૂરતે પૂરતી મળતી રહેવાની છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો અમને ટેલિગ્રામ પર ફોલો કરવા માટે તમે શું કરી શકો છો? તો કે યુથ એજ્યુકેશન સર્ચ કરો અને એમાં ચેનલ આવશે, એ ચેનલ પર જોઈન કરી શકો છો. ફેસબુક પર અમને જોઈન કરી શકો છો. વોટ્સઅપની તો મેં વાત કરી દીધી. અને ઇન્સ્ટાગ્રામ પર youth.education.app અને youth.education17 પર અમને જોઈન કરી શકો છો. સાથે સાથે તમે અમારી બે એપ્લિકેશન વિદ્યાકુલ અને યુથ એજ્યુકેશન એપ્લિકેશનને પણ ડાઉનલોડ કરી અને માહિતી મેળવી શકો છો. તો મળીએ આગળ. તો આજે આપણે વાત કરવાની છે સુરેખ સહસંબંધમાં સ્પીયરમેનની રીતની, બરાબર? સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત, બરાબર, જેમાં આપેલ ચલ એક્સ અને વાય પુનરાવર્તિત ન થતા હોય તો સીધું સૂત્ર, સૂત્ર ખાસ યાદ રાખવા જેવું છે. સીધું સૂત્ર લાગશે પણ સૂત્ર ખાસ યાદ રાખવા જેવું શું લાગશે? તો કે 1 - 6σd² / n n² - 1, જ્યાં આર એક્સ એટલે ચલ એક્સ નો ક્રમાંક. જો આને ખાસ યાદ રાખજો, અહીંયા આર વાય આવશે, ભૂલથી આર એક્સ ટાઈપ થઈ ગયું છે, ત્યાં શું આવશે? આર વાય, એક જ મિનિટ, બરાબર, ત્યાં શું આવશે? આર વાય. તો આર વાય એટલે ચલ વાય નો ક્રમાંક. ડી બરાબર આર એક્સ માઇનસ આર વાય, સિગ્મા ડી સ્ક્વેર બરાબર ક્રમાંક તફાવતોના વર્ગોનો સરવાળો. ક્રમાંકોના તફાવતના વર્ગનો સરવાળો એટલે આર એક્સ માઇનસ આર વાય કર્યું હોય એનો શું કરવાનો વર્ગ. પહેલા તો આ ડી એટલે આર એક્સ માઇનસ આર વાય એનો વર્ગ કરીએ એટલે શું થશે? ડી સ્ક્વેર. અને એનો સરવાળો કરીએ એટલે સિગ્મા ડી સ્ક્વેર. અને એન એટલે અવલોકનોની સંખ્યા. આ આપણી રીત થઈ ગઈ કઈ? તો આ આપણી રીત થઈ ગઈ સ્પીયરમેનની રીત. તો સ્પીયરમેનની રીત આપણે શીખીએ પણ એમાં ક્રમાંક પણ આપવા પડે. ક્રમાંક કઈ રીતે આપવાના? તો કે મોટી સંખ્યાને પહેલો ક્રમ આપવાનો, મોટી સંખ્યાને પહેલો ક્રમ આપવાનો, ત્યાર પછી ક્રમશઃ નાની નાની જેમ સંખ્યા આપતી જાય એમ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એવી રીતે ક્રમ આપતા જવાના થાય, બરાબર. હવે બે સંખ્યા સરખી આવી તો એને સરેરાશ ક્રમ આપવા પડે. પણ એ સરેરાશ ક્રમ કઈ રીતે મળશે? તો એ સરેરાશ ક્રમ મેળવવા માટે આપણે પછી જ્યારે દાખલો આવશે ત્યારે જોઈશું. એ પહેલા તમને એક નાનો એવો દાખલો આપી દીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, નાના દાખલામાં ધ્યાન આપી દો. તો સૌ પ્રથમ શું આપ્યું છે એના વિશે વાત કરી લઈએ. તો બે નિર્ણાયકો દ્વારા કેટલા સ્પર્ધકોને ક્રમ આપવામાં આવ્યો છે? તો કે બે નિર્ણાયકો દ્વારા 10 સ્પર્ધકોને ક્રમ આપવામાં આવ્યો છે. એટલે એન બરાબર આપણને એક વસ્તુ મળી ગઈ. શું મળી ગયું? તો કે એન બરાબર કેટલા આવશે? 10. એન બરાબર કેટલા આવશે? 10, બરાબર, 10 સ્પર્ધકો, 10. ત્યારબાદ તેના પરથી તેના ક્રમાંકના તફાવતના વર્ગનો સરવાળો. મેં આગળ કહ્યું હતું ક્રમાંકના તફાવતના વર્ગનો સરવાળો એટલે સિગ્મા ડી સ્ક્વેર. કેટલો મળ્યો? 214. ઓકે, થોડું એવું ક્લીન નથી. ઓકે, થઈ ગયું છે, યસ. તો સિગ્મા ડી સ્ક્વેર કેટલો મળે છે? 214 મળે છે. હવે આપણે આની ગણતરી કરવા જઈ રહ્યા છીએ. તો આપણું આર નું સૂત્ર શું મળવા પાત્ર થાય છે? યસ, આર નું સૂત્ર આપણને શું મળવા પાત્ર થાય છે? તો કે 1 - 6σd² - n² - 1. તો આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણે કઈ રીતે લખાશે? 1 - 6σd² છેદમાં આપણે શું લખશું? તો કે છેદમાં લખશું n² - 1. આ આપણે સૂત્ર આગળ જોઈ ગયા છીએ, બરાબર. એ જ સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરવાની છે. તો 1 ના 1 રહેશે, 6ની જગ્યાએ 6 રહેશે. સિગ્મા ડી સ્ક્વેર કેટલો હતો? 214 એટલે 6 × 214. છેદમાં કેટલા આવશે? તો કે n કેટલા હતા? 10. તો અહીંયા 10
બીજા નીચે કૌંસમાં 10 નો સ્ક્વેર માઇનસ 1 બરાબર 10 નો સ્ક્વેર માઇનસ 1 તો 6 ગુણ્યા 214 આપણે કરવા હોય તો એ પહેલા આપણે જોઈ લઈએ તો 1 ના કેટલા થઈ ગયા યસ 1 ના 1 થઈ ગયા 6 ગુણ્યા 214 ફટાફટ કેલ્સીમ આપણે કરી રહ્યા છે 6 ગુણ્યા 214 1284 છેદમાં 10 ના 10 10 નો વર્ગ કેટલા થશે 100 100 માઇનસ કેટલા થશે 1 100 માઇનસ કેટલા થશે 1 તો 1 1284 છેદમાં એક જ મિનિટ 10 99 100 માઇનસ 1 એટલે 99 તો 99 ગુણ્યા 10 એટલે કેટલા થશે 990 તો અહીંયા હું બાજુમાં ગણતરી દર્શાવીશ 1 માઇનસ 1284 ના છેદમાં 990 1284 ના છેદમાં 990 કેટલા થશે યસ 1284 ભાગ્યા 990 એટલે 1.30 તો 1 માઇનસ 1.30 તો r બરાબર માઇનસ 0.30 r બરાબર કેટલા આવશે યસ માઇનસ 0.30 આપણને જવાબ મળવાપાત્ર થાય છે આ એક ટૂંકો દાખલો થઈ ગયો હવે આપણે કેવો દાખલો જોવો છે તો કે હવે આપણે ક્રમ આપવાવાળો દાખલો જોવો છે તો આગળ જોઈશું ફટાફટ ક્રમ આપવાવાળા દાખલા માટે એ પહેલા જે વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન એટલે ધોરણ 9 10 માં અમારી સાથે અભ્યાસ કરવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ વિદ્યાકુલ એપ પર જોડાઈ જાય અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ એકાઉન્ટ આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર બીએ અને અંગ્રેજી જેવા વિષયો અમારી સાથે ભણવા માંગતા હોય એટલે કે ધોરણ 11 12 માં અમારી સાથે લાઈવ અભ્યાસક્રમ જોડવા ભણવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ પણ વિદ્યાકુલ એપ પર અમારી સાથે જોડાઈ જશે ત્યારબાદ આપણને દાખલો આપી દીધો છે તો દાખલાની વાત કરી દઈએ તો આપણને આપ્યું છે ટાઉન પ્લાનિંગ સમિતિએ આપણને વસ્તી અને વસ્તી વધારાનો દર આપ્યો છે બરાબર વસ્તી અને વસ્તી વધારાનો દર આપ્યો છે દાખલામાં શહેર આપ્યા છે અને સાથે સાથે વસ્તી વધારાનો દર આપ્યો છે તો 5 શહેર આપ્યા છે એ બી સી ડી 5 શહેર તો આપણે વાત કરીએ તો તો 5 શહેરની આપણે જો વાત કરીએ તો અહીંયા લખશું આપણે શહેર એ બી સી ડી ઈ આ થઈ ગયા આપણા 5 શહેર બરોબર હવે આપણે આગળ વાત કરશું તો કે એની વસ્તી કેટલી હતી તો કે વસ્તી 57 45 ભૂલાઈ ગયો 14 18 8 બરોબર 14 18 અને 8 આટલી એની વસ્તી હતી હવે વસ્તી વધારાનો દર તો વસ્તી વધારાના દરની વાત કરીએ તો 13 20 15 5 13 20 10 15 5 10 15 5 હવે આને આપણે શું લઈશું x તો આને શું લેવાશે y તો હવે આપણે ક્રમ આપવા પડશે કોને ક્રમ આપશો rx અને ry કોને આપશો ચલ x અને y ને તો 57 સૌથી મોટા એટલે એને 1 45 એનાથી નાના 2 18 તેનાથી નાના એટલે 3 14 તેનાથી નાના એટલે 4 અને 8 તેનાથી નાના એટલે 5 બરોબર 1 2 4 3 5 આ rx ના કામ થઈ ગયા હવે ry માં જોઈએ તો 20 સૌથી મોટા એટલે 1 15 ને 2 13 ને 3 10 ને 4 5 ને 5 બરાબર તો d બરાબર શું થશે તો કે rx - ry તો 1 - 3 એટલે કેટલા થશે યસ - 2 2 - 1 એટલે 1 4 - 4 એટલે 0 3 - 1 એટલે 1 5 - 5 એટલે 0 હંમેશા આનું ટોટલ આપણને કેટલું મળવાપાત્ર થવું જોઈએ 0 મળવાપાત્ર થાય છે એનો ટોટલ હંમેશા કેટલું મળશે 0 હવે આપણે d નો સ્ક્વેર કરી રહ્યા છીએ તો 2 નો વર્ગ 4 1 0 1 0 ટોટલ થશે 6 અને ટોટલ 6 થઈ જાય એટલે આપણે સીધી સીધી ગણતરી આપવાની છે કોની ગણતરી આપશો તો કે r ની ગણતરી આપશો r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n n સ્ક્વેર - 1 તો 6 ગુણ્યા 6 છેદમાં 5 ગુણ્યા 5 નો વર્ગ - 1 તો 6 ગુણ્યા 6 એટલે 36 5 5 નો વર્ગ એટલે 25 - 1
બરાબર 36 ના છેદમાં 5 ગુણ્યા 24 અને 5 ગુણ્યા 24 કરીએ એટલે 36 ના છેદમાં 120 તો 1 માઈનસ 0.3 અને 0.3 આપણે બાદ કરી દઈએ તો 0.70 આપણને શું મળવા પાત્ર થઈ ગયો r r એટલે કે સહસંબંધાંક બરાબર તો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો તો અમારી YouTube ચેનલ જેમાં 11000 થી પણ વધુ એજ્યુકેશન ને લગતા વિડિયો છે એ YouTube ચેનલ યુથ વિદ્યાકુલ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલાય સાથે સાથે વિદ્યાકુલ એપ અને યુથ એજ્યુકેશન એપ્લિકેશન ને ડાઉનલોડ કરવાનું ન ભૂલાય અને સાથે સાથે તમારે શું કરવાનું છે જો અમારી સાથે લાઈવ લેક્ચર માં જોડાવા માંગતા હોય તો હેલ્પલાઈન નંબર પર કોલ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો તો ફરી મળીએ ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અમારી બે એપ્લિકેશન યુથ એજ્યુકેશન અને વિદ્યાકુલ એપ્લિકેશન ને ડાઉનલોડ કરી રાખજો થેન્ક યુ સો મચ ફરી મળશું નવા વિડીયો ભાગમાં